હલો વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ વિષય ગણિતના આજના પિરિયડમાં આપણે ચેપ્ટર તેર વિષયની સમજ મેળવવાના છીએ આ પિરિયડની અંદર આપણે ચેપ્ટર તેરનું યાદ રાખો અને એની અંદર આવતા મહાવરા વિષયનો અભ્યાસ કરીશું અને એના જવાબો આપણે સીડબલ્યુમાં લખીશું ત્યારબાદ તમને આ વિડિયોની સાથે બીજા વિડીયોની લિંક મોકલવામાં આવે એના પરથી તમારે પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિઓની સમજ મેળવી પાઠ્યપુસ્તકના પ્રશ્નો પાઠ્યપુસ્તકમાં જ પૂર્ણ કરવાના રહેશે તો ચાલો હવે દરેક જણા પોતાની સીડબલ્યુ ખોલે અને મારી સાથે ચેપ્ટર તેર વિશે સમજતા જાય અને લખતા જાય ચલો ચેપ્ટર તેર ચેપ્ટરનું નામ છે ગુણાકાર અને ભાગાકારની રીતો જેની અંદર ગુણાકાર કરવાની બે રીતો છે એક મણિરત્નમ ખજાનજીની રીતમાં પાસઠ ગુણ્યા એકત્રીસ એટલે પાસઠ ના બે ભાગ પાડી દેશું સાહીઠ અને પાંચ એટલે કે સાહીઠ વત્તા પાંચ અને એકત્રીસ ના પાડીશું ત્રીસ વત્તા એક પછી સાઠ અને ત્રીસનો ગુણાકાર કરીશું પછી પાંચ અને ત્રીસનો ગુણાકાર કરીશું જો સાઠ ગુણ્યા ત્રીસ એટલે અઢારસો પાંચ ગુણ્યા ત્રીસ એટલે એકસો પચાસ પછી સાઠનો એક સાથે ગુણાકાર કરીશું અને પાંચનો એક સાથે સાહીઠ ગુણ્યા એક એટલે સાઠ એકા સાઠ અને પાંચ એકા પાંચ પછી આ ચારેય રકમનો કરીશું સરવાળો તેથી અઢારસો વત્તા એકસો પચાસ વત્તા સાહીઠ વત્તા પાંચ બધાનો સરવાળાનો જવાબ આવે બે હજાર ને પંદર આ રીત હતી મણિરત્નમ ખજાનજીની રીત બીજી છે બેલાની રીત કે જેમાં આપણે જે રીતે ગુણાકાર કરીએ છીએ એ જ રીતે ગુણાકાર કરવાનો આવે બાજુમાં એના રકમોને જુદા પાડીને લખવાના આવે તો પાસઠ ગુણ્યા એકત્રીસ એકત્રીસના ના ભાગ પડે ત્રીસ વત્તા એક બે રકમ છે એટલે એક શૂન્ય એટલે સૌ ગુણાકાર કરીશું પછી પાંચ પછી પાસઠ નો એક આરે પાંચ એકા પાંચ છ એકા છ પાંચ છ પાંચ અગિયાર વધી એક નવ એક દસ વધી એક ને એક બે બે હજાર પંદર બંને રીતના જવાબ સરખા જ આવે એટલે ગુણાકારની બે રીત જોઈ આપણને જે મુજબ ઉદાહરણમાં ગુણાકાર આપેલો હોય આપણે એ મુજબ બાકીના ગુણાકારો કરવાના રહેશે અથવા તો જ્યાં સૂચના લખેલી હોય કે બેલાની રીતે ગુણાકાર કરો ત્યાં આપણે બેલાની રીતે ગુણાકાર કરીશું અને જ્યાં ખજાનજીની રીત કીધું હોય ત્યાં આપણે ખજાનજીની રીતે ગુણાકાર કરીશું તો હવે તમને પાઠ્યપુસ્તકમાં પેજ નંબર એકસો એકોતેર પર એક મહાવરો આપેલો છે જેના જવાબો લખીએ આપણે તો નંબર એક સંખ્યાઓનો ગુણાકાર કરવા બેલાની રીતનો ઉપયોગ કરો જો ગુણાકાર કરવાનો છે પણ કઈ રીતે કરવાનો છે છે બેલાની રીતે તો તો બે ચાલીસ વત્તા છ બત્રીસ નો પેલા ચાલીસ આરે પછી બત્રીસ નો છ આરે તો જવાબ આવે છે ચૌદસો ને જે રીતે કરીએ છીએ એ જ રીતે ગુણાકાર થાય ત્યાર પછી છે સડસઠ અને અઢાર તો સડસઠ ગુણ્યા અઢાર અઢારના ના ભાગ પડે દસ વત્તા આઠ એટલે સડસઠ નો ગુણાકાર પેલા દસ આરે અને પછી સડસઠ નો ગુણાકાર આઠ આરે તો જવાબ આવે છે બારસો ને છ ત્યાર પછી બીજો છે બેલાની રીતનો ઉપયોગ કરી ગુણાકાર કરો બીજા નંબર પર પણ કઈ રીતનો ઉપયોગ કરવાનો છે બેલાની રીતનો એમાં પેલો છે સુડતાલીસ ગુણ્યા ઓગણીસ ઓગણીસ ના ભાગ પડે દસ વત્તા નવ પેલા સુડતાલીસ નો દસ આરે ગુણાકાર પછી ગુણાકાર દસ વારે ચારસો સિત્તેર નવ વારે આવે ચારસો ત્રેવીસ અને બંનેનો સરવાળો થાય આઠસો ત્રાણું ત્યાર પછી એકસો અઠ્યાસી ગુણ્યા એકાણું ના ભાગ પડે નેવતા એકસો અઠ્યાસી ગુણ્યા નેવ એકસો અઠ્યાસી ગુણ્યા એક તો જવાબ આવે સત્તર હજાર એકસો ને આઠ ગુણ્યા સત્તાવન સત્તાવન પચાસ સાત સૌ પ્રથમ ગુણાકાર પચાસ આરે અને પછી ત્રેસઠ નો ગુણાકાર સાત આરે તો જવાબ આવે પાંત્રીસો ને એકાણું બસો પચીસ ગુણ્યા બાવીસ તો બસો પચીસ ગુણ્યા માં ભાગ પડે વીસ વધતા બે બસો નો ગુણાકાર પેલા વીસ સાથે પછી બસો નો ગુણાકાર દસ વત્તા બે સૌ ત્રણસો સાઈઠ નો ગુણાકાર દસારે પછી ત્રણસો નો ગુણાકાર બે આરે તો બંનેનો જવાબ આવે ચાર હજાર ત્રણસો વીસ એકસો ત્રેસઠ ગુણ્યા બેતાલીસ બેતાલીસ ના ભાગ પડે ચાલીસ વત્તા બે એકસો ત્રેસઠ ગુણ્યા ચાલીસ ત્યારબાદ એકસો ત્રેસઠ ગુણ્યા બે બંનેનો ગુણાકાર કરીને સરવાળો કરતા જવાબ મળે છ હજાર આઠસો છેતાલીસ તમારે પણ આ દાખલા સીડબલ્યુ માં લખવાના છે ચાલો બીજો મહાવરો જોઈએ કે જેમાં રકમવાળા દાખલાઓ છે એટલે કે આપણે સૌ પ્રથમ એની રીત લખીશું અને ત્યાર પછી દાખલો ગણીશું

એક કરતા વધારે દિવસના શોધવાના કે આપણે શું કરીએ છીએ એકસો અઠાણું ગુણ્યા બાવન નીચે આપણે બેલાની રીતે ગુણાકાર કરેલો છે કંઈ સૂચના નથી એટલે આપણે જેમ કરીએ એમ સાદી રીતે ગુણાકાર કરીએ તો પણ ચાલે તો ગુણાકારનો જવાબ આવે છે દસ હજાર બસો ને છન્નું તો અહીંયા જવાબ લખીશું અને નીચે લખીશું તેથી તેને રૂપિયા દસ હજાર બસો દાખલો મકાન બનાવવા માટે લોન લીધી તેને બે વર્ષ સુધી દર મહિને રૂપિયા બે હજાર સાતસો પચાસ લોન પેટે પાછા ચૂકવવાના છે તો તે બે વર્ષમાં લોન પેટે કેટલી રકમ ચૂકવશે હવે જો દર મહિને કેટલા આપે છે બે હજાર સાતસો ને પચાસ કેટલા વર્ષ સુધી ભરવાનો છે બે વર્ષ તો હવે એક વર્ષના મહિના હોય બાર તો બે વર્ષના કેટલા મહિના થાય તો કે બે ગુણ્યા બાર બરાબર ચોવીસ મહિના થાય એક મહિનાની રકમ રૂપિયા બે હજાર સાતસો પચાસ તો ચોવીસ મહિનાની રકમ બે હજાર સાતસો પચાસ ગુણ્યા ચોવીસ તો બંનેનો ગુણાકાર કરતા જવાબ મળે છે રૂપિયા છાસઠ હજાર તેથી હરિયાએ બે વર્ષમાં લોન પેટે રૂપિયા છાસઠ હશે ત્રીજો દાખલો રતિરામ એક શહેરમાં દૂધ વેચે છે તે તેતાલીસ રૂપિયે પ્રતિ લીટરના ભાવે રોજનો તેર લીટર દૂધ વેચે છે તો તે કેટલું કમાય છે તો કે એક લીટર દૂધની કિંમત રૂપિયા તેતાલીસ તો તેર લીટર દૂધની કિંમત તેતાલીસ ગુણ્યા તેર બંનેનો ગુણાકાર કરતા જવાબ મળે છે પાંચસો ને ઓગણસાઠ માટે રતિરામ રૂપિયા પાંચસો ઓગણસાઠ કમાય છે એના પછીનો દાખલો એક ખેડૂત એકતાલીસ રૂપિયા પ્રતિ લીટરના ભાવે દૂધ વેચે છે એક મહિનામાં તે બસો દસ લીટર દૂધ વેચે તો તે એક મહિનામાં કેટલું કમાશે તો એક લીટર દૂધની કિંમત બરાબર રૂપિયા એકતાલીસ તો બસો દસ લીટર દૂધની કિંમત બરાબર બસો દસ ગુણ્યા એકતાલીસ બરાબર આવે રૂપિયા આઠ હજાર છસોને દસ તેથી ખેડૂત એક મહિનામાં રૂપિયા આઠ હજાર દસ કમાશે ત્યાર પછીનો દાખલો એક કંપની એક લિટર પાણીની બોટલ અઢાર વેચે છે એક દુકાનદાર એક લિટર પાણીની બોટલ બસો ચાલીસ બોટલ ખરીદે છે તો તેણે કેટલા રૂપિયા ચૂકવવા પડશે તો એક પાણીની બોટલની કિંમત બરાબર રૂપિયા અઢાર તો બસો ચાલીસ પાણીની બોટલની કિંમત બસો ચાલીસ ગુણ્યા અઢાર બરાબર મળે ચાર હજાર ત્રણસો વીસ રૂપિયા માટે દુકાનદારે રૂપિયા ચાર હજાર ત્રણસો વીસ ચૂકવવા પડે આજના પીરિયડમાં આપણે અહીં સુધીનો રાખીશું તમે દરેક જણા પણ ગુણાકારની બંને રીતો અને આ મહાવરાના દાખલા સીડબલ્યુમાં પૂર્ણ કરી લેશો આગળના પીરિયડમાં આપણે ભાગાકાર કરવાની રીતો વિશેની સમજ મેળવીશું